નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઠ ઓક્ટોબર બે હજાર બાવીસના કરંટ અફેર્સના દસ અગત્યના પ્રશ્નોની આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો સવાલ છે દર વર્ષે સ્તન કેન્સર જાગૃતિ મહિનો ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પો જોઈએ ઓક્ટોબર ડિસેમ્બર નવેમ્બર કે સપ્ટેમ્બર તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો ઓક્ટોબર પહેલી ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી એટલે આખો સંપૂર્ણ મહિનો છે એ સ્થાન કેન્સર જાગૃતિ દિવસ તરી સોરી મહિના તરીકે ઉજવવામાં આવે છે અને એના પ્રતિક સ્વરૂપે ગુલાબી રિબિન છે આપ ફોટોમાં જોઈ શકો છો એ હોય છે આ જ રીતે એક મહિનો આપણે આખો સપ્ટેમ્બર મહિનો છે એને પોષણ માસ તરીકે ઉજવ્યો હતો બરાબર છે ચાલો તો આગળ જોઈએ બીજો સવાલ છે તાજેતરમાં કયા જિલ્લામાં સત્તરમું ગ્રામીણ ઓલિમ્પિક બે હજાર બાવીસ યોજાયો ડાંગ દાહોદ રાજકોટ કે ભાવનગર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દાહોદ દાહોદ ખાતે છે એ દેવગઢ બારિયા ખાતે વિજયાદશમીના નિમિત્તે છે ગ્રામીણ ઓલિમ્પિક છે યોજાઈ ગયો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિક બે યોજાય છે પૂર્વમાં કે તો દાહોદ પશ્ચિમમાં કે તો આપણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરના તરણેતરના મેળા ખાતે આ ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ છે કુલ બે યોજા છે એક દાહોદ અને બીજો સુરેન્દ્રનગર વાત તરણેતરની કરીએ તો અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે સૌથી મોટો લોકમેળો યોજાય છે અને સાથે સાથે અહીંયા પશુ મેળો પણ યોજાય છે તરણેતર ખાતે દ્રૌપદી સ્વયંવર થયો હોવાની માન્યતા છે અને અહીંયા મત્સ્યવેદ છે એ અર્જુને કર્યો હોવાની માન્યતા છે ચલો તરણેતર ઉપરથી એક સવાલ તમને પૂછી લે કે તરણેતરનો મેળો છે એ ક્યારે યોજાય છે તરણેતરનો મેળો ક્યારે યોજાય છે ઓકે તો આનો જવાબ ચોક્કસથી વિકલ્પમાં આપશો કોમેન્ટમાં આગળ વધીએ ત્રીજો સવાલ છે તાજેતરમાં કયા શહેરમાં સાયન્સ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે સુરત વડોદરા અમદાવાદ કે ગાંધીનગર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુરત ખાસ કરીને આ આખું જે પેઇન્ટિંગ છે એ દુબઈના પેઇન્ટર છે અકબર એમણે બનાવ્યા છે પંચાવન જેટલા પેઇન્ટિંગ છે એનું પ્રદર્શન સુરત ખાતે કરવામાં આવ્યું છે અને આ બધા જ પેઇન્ટિંગ છે એ નરેન્દ્ર મોદી સાહેબના છે જો વડાપ્રધાનની વાત કરીએ તેઓ આઝાદ ભારતમાં જન્મ થયો હોય તેવા દેશના સૌપ્રથમ વડાપ્રધાન છે મુખ્યમંત્રી બાદ સીધા જ વડાપ્રધાન બન્યા હોય તેવા પણ સૌપ્રથમ છે અને તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા એ સમયે તેમણે ભાવનગરમાં સૌપ્રથમ પ્રથમ સીએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સાથે જે ટાઉન હોલ છે એને નવીનીકરણ છે એનું પણ એમને ઉદ્ઘાટન કર્યું સાથે સાથે અંબાજી છે ત્યાં તારંગા હિલ વચ્ચેનું જે રેલવે લાઇન છે એનું ઉદઘાટન પણ તેમણે કરેલું છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ડ્રોન મહોત્સવ છે એની શરૂઆત પણ નરેન્દ્ર મોદી સાહેબે કરાવી હતી અને પહેલી ઓક્ટોબરના રોજ છે દેશનું ફાઇવ જી લોન્ચ છે એ પણ તેમણે જ કરેલું છે ઓકે તો આગળ જોઈએ રાસાયણિક ક્ષેત્રના નોબેલ પુરસ્કાર બે હજાર બાવીસના વિજેતાનું નામ જણાવો કેરોલિન કે બર્ટોની કાર્લ બેલી સાર્પલેસ મોડન મોન્ડેલ કે ઉપરોક્ત તમામ તો સામાન્ય રીતે તમે જોતા હોવ છો જેમ આપણે ફિઝિક્સનું જોયું એમ કેમેસ્ટ્રીનું જે આ નોબેલ પારિતોષિક છે એ પણ ત્રણેય વૈજ્ઞાનિકોને મળેલું છે જેમાં પહેલાં બે એટલે કેરોલિન અને કાલ બેલી શાર્પલેસ છે એ અમેરિકાના છે જ્યારે મેન્ડલે છે એ ડેનમાર્કના છે આમણે ખાસ કરીને ક્લિક કેમેસ્ટ્રીની શોધ કરી છે કે જે નાના અણુઓને જોડી એક મોટો અણુ બનાવે છે અને તેની રિડક્શનની પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી હોય છે બરાબર એના માટે થઈને તેમને આ પુરસ્કાર અપાયો છે જો ભારતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બે હજાર નવમાં આર વેંકટરામન છે એમને રસાયણ વિજ્ઞાનનો નોબેલ મળેલો છે ઓકે ચલો એક પ્રશ્ન તમારા માટે પૂછી લઈએ કે આ જે નોબેલ પુરસ્કાર છે એની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો આગળ જોઈએ વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે પહેલી ઓક્ટોબરથી સોરી પાંચથી અગિયાર ઓક્ટોબર ચારથી દસ છ થી બાર ઓક્ટોબર કે સાતથી તેર ઓક્ટોબર ખાસ કરીને અવકાશ સંશોધન માટેથી આ આખી ઘટના છે એને જોડી અને ચાર થી દસ ઓક્ટોબર સુધીનું આખો અવકાશ સપ્તાહ ઉજવીએ છીએ અને શરૂઆત ઓગણીસો ને થી કરવામાં આવી હતી જો તમને ખ્યાલ હોય તો પોષણ સપ્તાહ આપણે સપ્ટેમ્બર મહિનામાં એકથી સાત સપ્ટેમ્બર સુધી ઉજવેલું છે ઓકે આગળ જોઈએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની બીજી રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ઓડિશા ગુજરાત મધ્યપ્રદેશ કે છત્તીસગઢ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓડિશા ઓડિશાનું આપણે જગન્નાથપુરી છે ત્યાં દેશની બીજા ક્રમ બીજી વેદ શાળા છે એને શરૂ કરવામાં આવી છે અહીંયા વેદો છે એના દ્વારા જ્ઞાનનો પ્રચાર છે એ કરવામાં આવશે અને જગન્નાથપુરી તમને ખ્યાલ છે ભારતમાં યોજાતી સૌથી મોટી રથયાત્રા અહીંથી નીકળે છે અને આપણા શિક્ષણ મંત્રી છે એ ધર્મેન્દ્ર પ્રધાન છે એક પ્રશ્ન તમને પૂછલી લઈએ બહુ સહેલો છે ગુજરાતના શિક્ષણ મંત્રીનું નામ કોમેન્ટમાં જણાવશો ચાલો સાતમો સવાલ જોઈએ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે સુરજ કરકેરા પી આર શ્રીજેશ ક્રિષ્ના બી પાઠક કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પી આર શ્રીજેશ જેઓ અત્યારે વિશ્વમાં બેસ્ટ ગોલકીપર તરીકે ઓળખાય છે ભારતીય ટીમમાં પણ તેઓ સામેલ છે ઓકે સાથે સાથે જો અહીંયા વાત કરીએ તો હજુ આપણે અગાઉ જ જોયો છે કે રાઇઝિંગ સ્ટાર તરીકે મુમતાજ ખાન છે તેઓ ઉભરી આવ્યા છે ફૂટબોલના સર્વશ્રેષ્ઠ ખેલાડીની વાત કરીએ તો એ સુનીલ છે અને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની જેમ ભારતનું જે હોકી ફેડરેશન છે એના અધ્યક્ષ તરીકે તાજેતરમાં દિલીપ ટર્કી ચૂંટાઈ આવ્યા છે આગળ જોઈએ કયો દેશ તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે રશિયા ફ્રાન્સ ભારત કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત પરીક્ષાની દૃષ્ટિએ મને આ સવાલ ખૂબ અગત્યનો લાગે છે કે વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ હવે ભારત છે અત્યાર સુધી આપણે બીજા ક્રમે હતા પણ હવે પહેલા નંબરે છે ધ્યાન રાખીશું ઉત્પાદક પૂછાય તો પહેલા નંબરે નિકાસ કરવામાં આપણે બીજા નંબરે છે અને ભારતે આ વખતે ખાંડની નિકાસ દરમિયાન કરી અને ચાર હજાર કરોડનું વિદેશી હુડિયામણ છે એ પ્રાપ્ત કર્યું છે સૌથી મોટા ઉત્પાદકનું કારણ છે કે આ વર્ષે આપણે ત્રણસો ઓગણસાઠ લાખ મેટ્રિક ટન છે એનું ઉત્પાદન કરેલું છે આ વાત થઈ વિશ્વ લેવલે ભારત પ્રથમ છે પણ એમ પૂછાય કે ભારતનું સૌથી મોટું ઉત્પાદક ખાંડ ઉત્પાદક રાજ્ય કયું તો એ મહારાષ્ટ્ર છે એને આપણે યાદ રાખીશું અને મહારાષ્ટ્રથી પ્રશ્નો હમણાં ઘણા બધા આવે છે એક કે દોલતાબાદ કિલ્લો છે એનું નામ કર્યું છે આપણે દેવગીરી કિલ્લો ઔરંગાબાદ શહેરનું નામ આપણે કર્યું છે સંભાસી સંભાજીનગર ઉસ્માનાબાદ છે એનું નામ કર્યું છે ધારા શિવ મુંબઈ એરપોર્ટનું નામ બદલાવી ડીબી એરપોર્ટ રાખ્યું છે અને નીતિ આયોગ જેવી સંસ્થા મહારાષ્ટ્ર છે એ બનાવશે અહીંયાથી એક તમને પૂછીએ આપણે મહારાષ્ટ્ર છે એના હાલના મુખ્યમંત્રીનું નામ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે નવમો સવાલ જે ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં પહાડીઓને એસટી નો દરજ્જો આપવાની જાહેરાત કરી છે તો ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કેક એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ છે તેઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસી હતા અને એ દરમિયાન એમણે ત્યાં પહાડોમાં વસતા લોકો માટે છે એમને એસ ટીનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે જમ્મુ કાશ્મીર તમને ખ્યાલ છે કે ત્રણસો સિત્તેરની કલમ રદ થયા બાદ હાલ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને જમ્મુ કાશ્મીરના હાલના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે અને અહીંયા ત્રીસ વર્ષ પછી શ્રીનગર ખાતે છે એ થિયેટરો એટલે સિનેમાગૃહ ચાલુ થયા છે જમ્મુ કાશ્મીરથી જ પ્રશ્ન છે પલ્લી ગ્રામ પંચાયત પલ્લી ગ્રામ પંચાયત દેશની સૌ પ્રથમ કાર્બન ન્યૂટલ પંચાયત બની છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલું છે ઓકે એક સવાલ તમને પૂછીએ કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવ્યા હતા તો જમ્મુ કાશ્મીરના સૌપ્રથમ ઉપરાજ્યપાલનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે ઓકે આગળ જોઈએ ભારતમાં પ્રથમવાર માનવીને અહીંયા માવની લખાઈ ગયું છે એ માનવી એ રીતે છે માણસની વાત થઈ રહી છે માણસ ઉડી શકે તેવું ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે તેનું નામ શું છે વરુણ શક્તિ નિન્જા કે ભારત તો વિદ્યાર્થી મિત્રો ડ્રોનનું ડ્રોનનું નામ આવશે વરુણ કે જે હવે વ્યક્તિ સાથે ઉડી શકશે વિદ્યાર્થી મિત્રો પછીનો જે વિકલ્પ છે શક્તિ એ એક પ્રકારનું માઇક્રો પ્રોસેસર છે નિન્જા પણ એક ડ્રોનનું નામ છે જે ભારતીય રેલવે દ્વારા છે એ વિકસાવાયું છે ડ્રોન ઉપરથી બે પ્રશ્નો ખાસ યાદ રાખીશું આ વર્ષનો ડ્રોન મહોત્સવ છે એ દિલ્હી ખાતે યોજાયો હતો ઉદ્ઘાટક નરેન્દ્ર મોદી સાહેબ અને ગરુડા એરોસ્પેસ નામનો જે ડ્રોન કંપની છે એના બ્રાન્ડ એમ્બેસેડર એમ એસ ધોની બન્યા છે અને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આજના અગત્યના પ્રશ્નો કોમેન્ટ સેક્શન જોઈએ જયેશભાઈ આપણને ઓલ ધી બેસ્ટ કહી રહ્યા છે પ્રદીપભાઈનો જવાબ સાચો છે નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગણત્રીસ ઓગસ્ટ છે અને સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો ડાંગ છે મયુરભાઈનો જવાબ પણ સાચો છે તો આ રીતે જ વચ્ચે પૂછેલા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપતા રહેશો ફરી મળીશું Thank you.